કેમ છો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું નૂડલ્સ. અહીંયા મેં નૂડલ્સ બનાવવા માટે હક્કા નૂડલ્સનું એક પેકેટ લઈ લીધું છે. આ પેકેટ તમને કરિયાણાની શોપ પર આરામથી મળી શકે છે. અહીંયા મેં આદુ અને લસણની પેસ્ટ લઈ લીધી છે, કેપ્સિકમ લઈ લીધા છે, કોબી લઈ લીધી છે અને લીલા મરચાં લીધા છે તીખા, અને ડુંગળી લઈ લીધી છે. સોસમાં મેં ડાર્ક સોયા સોસ લીધો છે 2 ચમચી, ગ્રીન ચીલી સોસ 1 ચમચી અને રેડ ચીલી સોસ 1 ચમચી, અને નૂડલ્સ માટેનો મસાલો લઈ લીધો છે 1 ચમચી. હવે આપણે ગેસ ઓન કરીશું અને 1 તપેલીમાં પાણી લઈ લઈશું. અહીંયા મેં 10 કપ જેટલું પાણી લીધું છે. હવે તેને ઉકળવા દઈશું. પાણી ઉકળે એટલે આપણે તેની અંદર 1/2 ચમચી તેલ એડ કરીશું, ત્યારબાદ 1/2 ચમચી મીઠું. પાણી બરાબર સરસ રીતે આવી રીતે ઉકળે એટલે આપણે તેની અંદર નૂડલ્સના 2 ભાગ કરીને પાણીમાં એડ કરી દઈશું અને ચમચાની મદદથી તેને હલાવી દઈશું અને આવી રીતે તેને ઉકળવા દઈશું. આ નૂડલ્સને આપણે 2-3 મિનિટ માટે બફાવા દેવાના છે. તમે જોઈ શકો છો નૂડલ્સ બફાઈને રેડી છે. આ નૂડલ્સને આપણે 70-80% જેટલા જ બફવાના છે. હવે આપણે તેનું વધારાનું જે પાણી છે તેને કાઢી લઈશું. આવું જારીવાળું બાઉલ લઈ લેવું, કાણાવાળું. તેમાં જે વધારાનું પાણી છે તે કાઢી લઈશું આવી રીતે. ત્યારબાદ તેની ઉપર આપણે ઠંડુ ફ્રીજનું પાણી હોય તે એડ કરીશું, જેથી નૂડલ્સ આપણા સરસ છૂટા થઈ જાય. ત્યારબાદ આપણે તેની અંદર 1 ચમચી એટલે કે 1/2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેને આવી રીતે હલાવી દઈશું. ત્યારબાદ આવી રીતે છૂટા કરી લઈશું, ઠંડા થવા દઈશું. પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આદુ અને લસણની પેસ્ટ લઈ લઈશું અને તેને આવી રીતે શેકી લઈશું. ત્યારબાદ લીલા મરચાં, ગેસ આપણે હાઈ ફ્લેમ પર જ રાખવાનો છે. ત્યારબાદ ડુંગળીને આપણે 2 મિનિટ માટે આવી રીતે શેકવાની છે હાઈ ફ્લેમ પર. ડુંગળી શેકાઈ જાય એટલે આપણે તેની અંદર કોબી એડ કરી દઈશું અને તેને 1 મિનિટ માટે આવી રીતે શેકી લઈશું. ત્યારબાદ લાસ્ટમાં આપણે કેપ્સિકમ એડ કરીશું. કેપ્સિકમને પણ આવી જ રીતે 1 મિનિટ માટે આપણે શેકી લઈશું. ત્યારબાદ તેની અંદર થોડું મીઠું એડ કરીશું. નૂડલ્સ બાફવા મૂક્યા ત્યારે આપણે મીઠું એડ કર્યું હતું એટલે મીઠું તમે સ્વાદ મુજબ લઈ શકો છો. હવે 1 મિનિટ માટે તેને આવી રીતે શેકી લઈશું. કેપ્સિકમ શેકાય એટલે આપણે તેની અંદર સોસ એડ કરીશું. અહીંયા 1 ચમચી રેડ ચીલી સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ અને નૂડલ્સનો મસાલો લઈ લીધો છે 1 ચમચી. હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું આવી રીતે. ત્યારબાદ આપણે બાફેલા નૂડલ્સ છે તે એડ કરીશું. નૂડલ્સને આપણે નીચેથી ઉપર તરફ આવી રીતે હલાવવાના છે, તમે જોઈ શકો છો, જેથી નૂડલ્સ આપણા તૂટી ના જાય માટે તેને નીચેથી ઉપર તરફ હલાવી દઈશું. ત્યારબાદ તેની ઉપર 2 ચમચી સોયા સોસ એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું આવી રીતે ઉપરથી નીચે તરફ. ત્યારબાદ મેં અહીંયા 3 ચમચી જેટલું કેચઅપ લઈ લીધું છે, ટામેટા કેચઅપ, તેને એડ કરી દઈશું અને ચમચાની મદદથી આવી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો નૂડલ્સ આપણા પરફેક્ટ રીતે બનીને રેડી છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તો ગરમાગરમ નૂડલ્સ બનીને રેડી છે. આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.